મહેસાણા જિલ્લાના વડનગર તાલુકા ખાતે મામલતદાર કચેરીએ એસપીજી ગ્રુપ દ્વારા આવેદન પત્ર અપાયું. હિન્દી દીકરીઓને પ્રેમના નામે ગુમરાહ કરી તેમનું જીવન બરબાદ કરતા વ્યક્તિઓ સામે કડક કાયદો બનાવવામાં આવે તે મામલે અપાયું આવેદન પત્ર. એસપીજી ગ્રુપ દ્વારા લવ જિહાદના વિરુદ્ધ કડક કાયદો બનાવવા બાબતે અપાયું આવેદન પત્ર. રાજ્યના તમામ જગ્યાએ એસપીજી ગ્રુપ દ્વારા આવેદન પત્રો અપાઈ રહ્યા છે. વડનગરના એસપી ગ્રુપ, બજરંગ દળ, આરએસએસ ગ્રુપ વગેરે દરેક હિન્દુ સંગઠનોને સમર્થન આપ્યું તેવું એસપીજી ગ્રુપના તાલુકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે જણાવ્યું હતું. આ આવેદન પત્ર આપવા માટે સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માતા પિતાની સહી સિવાય જે કોર્ટ કે કચેરીમાં જે લોકો ભાગીને આપણી દીકરીઓ લગ્ન કરી નાખી છે અને જે મા બાપે 18 વર્ષની 20 વર્ષની દીકરીને કરી હોય અને એ મા બાપની શું દશા થતી હોય એ મા બાપને ખબર હોય, જેના ઘેરે જે ઘટનાઓ બનતી હોય એની વેદના શું હોય એ લોકોને ખબર હોય. એટલે કાયદો ખરેખર જે ઠાકોર સાહેબે જે કર્યું લખ્યું છે તો કાયદાના હું મન આપું છું અને કાયદાની જરૂર છે. મા બાપની સહી વગર કોઈ લગ્ન માન્ય ના ગણાય એ બરાબર છે. દરેક સમાજ માટે બચાવનું કાર્ય છે એ અને મા બાપ માટે આશરો બનશે એ કાયદો અને આશીર્વાદ મળશે મા બાપના. લવ જિહાદનું જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે એ કોઈ સરકારના વિરોધમાં નહીં, સરકારના સમર્થનમાં છે અને ભાજપ સમર્પિત કાર્યક્રમ છે. બીજું કહે ઉત્તર પ્રદેશની અંદર યોગીજીએ કાયદો ઘડ્યો મહારાજે અને એમપીની અંદર શિવરાજ મામાએ જે કાયદો ઘડ્યો તો ગુજરાતની અંદર આ કાયદો ઘડાય અને આપણી હિન્દુ મા બહેનોની રક્ષા થાય અને જે બચાવ થાય તાત્કાલિક ધોરણે આ કાયદો ઘડવા માંગ કરવામાં આવે છે. તો આ કાયદો ઘડવાથી આપણા સમાજનો જોરદાર લાભ થશે. ધારો કે જે પહોંચી વળે એવો બચાવ કરશે પણ જે ગરીબ વર્ગ છે એના લોકો આ લોકો પરેશાનીઓ જે હોય છે આ લોકોની એ સમાજની તો જે ગેરમાર્ગે જે બધા મુસલમાનો ખરાબ હોતા નથી પણ જે એવા તત્વો હોય છે કે જે ઉપરથી એમના આંકાઓના કહેવાથી જે બધું અહીંયા આગળ દોરી સંચારને ઇસ્લામીકરણને જે નાટકબાજીઓ કરી છે એટલે પૂર આવે પહેલાં આપણે પાર બધીએ તો આપણો બચાવ થાય એના માટે કાયદો ઘડવાની અમે વડનગર તરફથી એસપીજી ગ્રુપ ઉત્તમભાઈ પટેલ અને અમારા કાર્યકરો અને બજરંગ દળ, આરએસએસ, મિશન હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી, દરેક બીજા રાજકીય પાર્ટીઓ, કોંગ્રેસ હોય કોઈ પણ હોય તો દરેકે અમને સાથ સમર્થન આપ્યું છે. ગિરીશભાઈ પટેલ કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય કે જે લોકોએ સમર્થન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું એ લોકોનો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, ભારત માતા કી જય.